कच्छ જિલ્લામાં વાવાઝોડા બાદ ઠેર ઠેર પાણી ભરાયા છે, જેના કારણે પાણીજન્ય રોગચાળો થવાની સંભાવના છે, ત્યારે આરોગ્ય વિભાગની ટીમ ઠેર ઠેર ફરી રહી છે, જેમાં પીવાના પાણીમાં ક્લોરિન નાખવા સહિતની કામગીરી કરવામાં આવી રહી છે, જેના કારણે પાણીજન્ય રોગચાળો ન થાય। ઉપરાંત પાણી ભરાયેલા પાત્રોમાં પણ મચ્છર ઈંડા મૂકે તો ડેન્ગ્યુ મેલેરિયા જેવા રોગ થવાની સંભાવના છે, ત્યારે તે ખાલી કરવા જેવી બાબતો પણ ધ્યાન રાખવા માટે જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડોક્ટર જીતેશ ખુરાસિયાએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું। મારું નામ ડોક્ટર જીતેશ ખુરાસિયા છે, હું કચ્છ જિલ્લામાં જિલ્લા પંચાયતમાં રોગચાળા નિયંત્રણ અધિકારી તરીકે ફરજ બજાવી રહ્યો છું। કચ્છની જાહેર જનતાને મારે એ કહેવાનું કે હમણાં પૂર અને વાવાઝોડાની પરિસ્થિતિ હતી બરાબર, અને હવે પૂર અને વાવાઝોડું ઓસરી ગયા છે, હવે એવી કાંઈ કુદરતી આફત નથી કચ્છ જિલ્લામાં। તો સૌ જાહેર જનતાને મારે એ કહેવાનું કે હવે પૂરના પાણી ઓસરી ગયા હોય, વાવાઝોડું કે કાંઈ બીજી કાંઈ તકલીફ ના હોય, તો અમારો આરોગ્ય સ્ટાફ, અમારા બહેનો, અમારા મેલેરિયા વર્કરો, આશા બહેનો, ડૉક્ટરો જે ઘેરે ઘેરે ફરી જે એક્ટિવિટી કરી છે, તેમાં સૌથી પહેલાં તો સહકાર આપો। સહકાર બહુ જરૂરી છે બરાબર, અને એ જે કંઈ ઇન્સ્ટ્રક્શન આપે, સૂચનાઓ આપે, તેમનું પાલન કરો। હવે પાણીજન્ય રોગચાળો ન થાય કે મચ્છરજન્ય રોગચાળો ન થાય તેની ખાસ કાળજી રાખો। દાખલા તરીકે ઝાડા ઉલટી, કોલેરા, કમળો, ટાઇફોઇડ, એ બધા પાણીજન્ય રોગ કહેવાય। તો તમે પીવાનું સ્વચ્છ પાણી પીવો। અમારી આરોગ્યની ટીમ ઘેરે ઘેરે ફરી અને ક્લોરિનેશન જે કરે છે બરાબર, પાણીમાં નાખવાની દવા તો એ પાણીમાં તમે નાખવા દો બરાબર, અને 20 લિટર દીઠ એક ગોળી એ તમે ભૂકો કરી અને નાખી દો, અને એવું દવાયુક્ત જ પાણી પીવો। અત્યારે મોનસૂન ચાલી રહ્યું છે બરાબર, ચોમાસાની સિઝનમાં તમે આવું દવાયુક્ત પાણી પીશો બરાબર, તો તમને પાણીજન્ય રોગચાળો નહીં થાય, એટલે કે ઝાડા, ઉલટી, કોલેરા, કમળો, ટાઇફોઇડ, આ જે રોગો છે બધા પાણીજન્ય રોગ છે। પછી હવે મચ્છરજન્ય રોગની વાત કરું તો તમારા ઘરમાં જે પાણીના ભરાયેલા પાત્રો હોય બરાબર, વાપરવાના પાણીના જે ભરાયેલા પાત્રો હોય તેને તમે ખાલી કરી નાખો। કોઈ પણ ઘરમાં કે ઘરની આસપાસ પાણી ભરાયેલું ન રહેવા દો, કારણ કે ભરાયેલું પાણી, એ ભરાયેલા પાણીમાં મચ્છર જો ઈંડા મૂકશે તો ઈંડા એ તળિયે જતા રહેશે, પછી ઈંડામાંથી પોરા થશે અને પોરામાંથી બરાબર મચ્છર થશે, અને મચ્છરની ડેન્સિટી એટલે કે ઘનતા વધશે બરાબર, તો એ મચ્છરો બરાબર એની ખૂબ જ્યારે ડેન્સિટી વધી જશે તો મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા જેવા રોગો થશે। એટલા માટે આ ખાસ તમે ધ્યાન રાખજો બરાબર। જાહેર જનતાને મારે એ કહેવાનું કે આરોગ્ય અને આરોગ્યની જવાબદારી આપણે, આરોગ્ય અને આપણા શરીરની સુખાકારીની જવાબદારી આપણે પોતાની છે। અને મિત્રો પ્લીઝ એકબીજા ઉપર બ્લેમ ન કરો। મેં તો ઘણી વખત મેં આ પોતે અનુભવ કરેલો છે કે જ્યારે કોઈ પણ વિસ્તારમાં રોગચાળો થાય છે ને, ત્યારે જે તે જનતા બરાબર અમારા આરોગ્ય સ્ટાફ ઉપર બ્લેમ કરે છે, તો ડોન્ટ બ્લેમ। ક્યારેક કોઈ દિવસ કોઈ પણ આ આમ નથી કરતા, આ બેન આમ નથી કરતા, આ ડૉક્ટર એમ નહીં, એક એકની જવાબદારી છે, રિસ્પોન્સિબિલિટી એક એક વ્યક્તિની છે બરાબર। એટલા માટે સફાઈ સ્વચ્છતા રાખો, ગટરના પાણી ભરાયેલા હોય, અમારો આરોગ્ય સ્ટાફ બળેલું ઓઇલ નાખવા આવે તો બળેલું ઓઇલ તમે નાખવા દો। એ ઉપરાંત જ્યારે ઝેરી મેલેરિયા કોઈ પણ વિસ્તારમાં વધારે હોય, ઝેરી મેલેરિયા હોય તો ફોગિંગ કરવા દો। ફોગિંગ એટલે શું કે ખાસ પ્રકારના મશીન દ્વારા ધુમાડો, તો એ ધુમાડો કરવા દો બરાબર, હા, કે જેથી મચ્છર એની ડેન્સિટી ઘટી જાય અને સાવ ટોટલી મોસ્કિટો નાશ પામે। ડેન્સિટી એટલે મચ્છરની ઘનતા છે તે એરિયામાં બરાબર, તો એ તમે મચ્છરની ડેન્સિટી જો ઓછી થઈ જશે તો ઝેરી મેલેરિયા, સાદો મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા જેવા રોગ નહીં થાય। એ ઉપરાંત તમારી ઘરની આસપાસ કોઈ ટ્યુબ, ટાયર હોય, ભરાયેલા પાણીના પાત્રો હોય, કુંડા હોય, તો તેને ખાલી કરી નાખો, તેને ખાલી કરી નાખો બરાબર, કે જેથી તેમાં મચ્છર ન થાય બરાબર। નાના બાળકોનું પણ ધ્યાન રાખજો મિત્રો, નાના બાળકોનું ધ્યાન રાખજો। અમારા આશા બહેનો તમારા ઘેરે જે ઓઆરએસ પેકેટ આપી જાય છે બરાબર, ઓઆરએસ પેકેટ, તો નાના બાળકોને પાણીજન્ય ઝાડા ઉલટી કે ન થાય તે માટે ઓઆરએસનું દ્રાવણ પાછો, ડિહાઇડ્રેશન ન થાય, ડિહાઇડ્રેશન એટલે કે નિર્જળીકરણ ન થાય તે માટે ખાસ ધ્યાન રાખજો। એ ઉપરાંત મારે એ પણ કહેવાનું, સરપંચ જે તે ગામના સરપંચ હોય તો સરપંચોએ પણ અમારી આરોગ્યની ટીમને પૂરેપૂરો સહકાર આપવાનો છે।